સૂચનાઓ આપવી પડતી હતી. એક્ઝેક્ટલી, કારણ કે સુરક્ષા વ્યવસ્થા અહીંયા જળવાઈ રહે. રુઝાનજી, જે પ્રકારે અહીંયા સુરક્ષા વ્યવસ્થા જળવાવાની વાત છે, સતત કદાચ આપણે એક વખત માટે એવું માની લઈએ કે જ્યારે જો આ મુદ્દો મૂકવામાં આવે તો સામાન્ય પ્રજાને જો પૂછવામાં આવે તો સામાન્ય પ્રજા એવું કહેશે કે કેમ અમે કપડાં પહેરીને કેમ ના નીકળી શકીએ, અથવા તો અમે અમારી મરજીનું તે રાત્રે કેમ ના કરી શકીએ, જવાબદારી માટે પોલીસ છે જ ને. આ એક ઇશ્યુ અહીંયા આવશે. પણ એક બીજી બાબત હું અહીંયા એ બી જોડવા માંગીશ ને, આપણી પાસેથી પણ જાણવા માંગીશ કે કદાચ પહેલી જે સિક્યોરિટી છે આપણે પોતે આપણી કરવાની છે, અને તે આ જાહેરનામામાં જે કહેવામાં આવ્યું છે એમાં કઈ ખોટું તો કદાચ નથી દેખાયું. સૌથી પહેલા ના ખોટું એટલે જે પહેલા કાલના જાહેરનામાનો, પછી ઓબ્વિયસલી બધા થોડો હોબાલો થયો, મને ખબર હતી કે કદાચ એમને બોલવામાં કઈ મિસ્ટેક થઈ હશે. કારણ કે કાલના પોઈન્ટ ઓફ વ્યૂ અગર વાત કરીએ કે ભાઈ છોકરીઓ ટૂંકા કપડાં, કે જે બી ડાયલોગ હતો, જે બી લખેલું હતું, તો એનો મતલબ એવો થયો કે બધા પોઈન્ટ કરી ગયો. જો તો પોલીસે બી કીધું છે કે તમારે નહીં પહેરવાનું આવું, થઈ ગયું, એટલે એ ટીકા ચાલુ થઈ ગઈ. બીજી વાત, મારે હંમેશા કેવું હોય છે કે જયારે જેની માણસની નજર ટૂંકી હોય છે, ખરાબ હોય છે, તો એ 3 વર્ષનું બાળક બી ત્યાં સેફ નથી, અને 80 વર્ષની બુઢિયા બી સેફ નથી. આપણે જોયા છે કેસીસ, એટલે આપણે એમાં ના પડીએ કે કપડા રિલેટેડ. હજી એક વાત, કે જયારે તમારી કપડાના પોઈન્ટ ઓફ વ્યુ, અગર જયારે કે આપણે અમદાવાદની વાત કરીએ, બરોડાની અમદાવાદમાં થયું છે, અત્યારે નવરાત્રીમાં થયું કે સીપી સાહેબે એવું બધું કહ્યું હતું ને કર્યું બી, કે લેટ અસ સે કે બેન નવરાત્રીમાં લેડીઝ પોલીસોને નવરાત્રી ડ્રેસ પહેરાઈને ખાસ ગરબાના જગ્યાએ પાર્ટી પ્લોટ છે મોકલી, બાકી કોઈ નેવા પકડ્યા બી લોકોને, કે એવા કોઈ નાટક કરે એટલે 2 બોચીથી પકડીને ઘાળી દીધા તંદર, બરોબર છે. એટલે વોટ ટાઈમ ટુ ટાઈમ ટુ સે ત્યાં બરોડાના સીપી સાહેબે એવું બધું કરવું હતું કે ભાઈ આપણી અમારી બહેનો પાર્ટીઓમાં ફરશે નોર્મલ કપડાઓમાં યા પાર્ટી ડ્રેસમાં, તાકી લોકોને ખબર ના પડે. અને જે બી છોકરો, હવે હું તમને એ કહેવા માંગુ કે જે બી જેન્ટ્સ યા જે બી માણસ, લેડીઝ બી હોય, જે બી આવા કોઈ ગલત કામ કરશે યા કોઈકને હેરાન કરશે તો અમે એને પકડી લઈશું. આવું જાહેરનામામાં આવું જોઈતું હતું જેમ અમદાવાદમાં આવ્યું. એટલે એનાથી શું ફાયદો થાય કે લોકોને કોન્ફિડન્સ બેસે કે ના પોલીસ છે અમારી જોડે. હવે તમારે બહુ જ સરસ પંચ કે બહેનોએ પોતે પોતાની ઓબ્વિયસલી એ લોકોની ડ્યુટી છે કે હું તો કઈ બી કરું પોલીસ બચાવશે, પણ એની ડ્યુટી ક્યાં છે હું કહી દઉં. તો હવે તમને 2 મિનિટ મને આ ખાસ કેવું છે કે બહેનોની પણ પોતાની ડ્યુટી છે ને, રિસ્ટ્રિક્શન્સ પોતાના સેલ્ફને આપવાના છે, પણ કઈ રીતે આપવાના છે. 2-4 પોઈન્ટ છે. બહેનો એવું નથી વિચારવાનું કે 31 તારીખ એટલે એ લોકોની જિંદગીનો આખરી દિવસ છે મજા કરવાનો. એ મને ખબર છે કે ધીસ ઇઝ જસ્ટ અ પોઈન્ટ, એક નાનો દિવસ છે, બીજા દિવસે હેપી ન્યુ યર થઈ જશે, એટલો મતલબ નહીં કે તમે તમારું સર્વસ્વ બધું નાટક ચાલુ કરી દો. બીજો પોઈન્ટ કે આ 31 ખાલી ડાન્સ પાર્ટીઓ નથી થતી, મારે ખાસ બધાને કેવું છે, એવરી ટાઈમ લોકો ડાન્સ પાર્ટી પર ફોકસ કરતી, 31 તારીખે બધી ગેમ્સો બી રમાય છે. હવે ગેમ્સ એટલે કપલ ગેમ્સ. હવે લેટ અસ હું મારા ગ્રુપમાં ગયો એટલે એક કપલ બની જાય, અને પછી પેલી બધી શું કે વચ્ચે બલૂનો મૂકીને ગેમ રમાડે, પેપર ઉપર ગેમ રમાડે, એટલે શું તમે નજીક આવી શકો. હવે ઘણી વાર કોઈને એવી ઓળખાણની હોય છે ફ્રેન્ડ્સ, પણ હવે ગેમ રમે એટલે બે ચીજ, એક તો બેન નગર કમ્ફર્ટેબલ ફીલ ના કરે. હવે ખાસ મારી બહેનો માટે આ છે કે અગર તમે આવી ગેમ રમવાનું કમ્ફર્ટેબલ ફીલ ના કરો તો તમે મહેરબાની કઈ ના પાડ્યો, શરમાવો નહીં. ને બીજું વાત કે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો છો તો વધારે બેકી ના જાઓ કે હા ચલો મજા આવી, કારણ કે આ ગેમ્સ એવી જ હોય છે કે તમે બેકી જાઓ. એટલે એ બધા પોઈન્ટ, હા એ બધા પોઈન્ટ બહેનો ધ્યાન રાખવાના છે, એ રિસ્ટ્રિક્શન છે. એક્ઝેક્ટલી, એ રિસ્ટ્રિક્શન. કપડા પર વાત કરો તો સાહેબ એ ખોટી વાત છે, અને એના માટે ધીસ ઇઝ વોટ. જી જી, આરસી પટેલ, આપ જે પ્રકારે કપડાની વાત થઈ રહી સાથે સાથે સુરક્ષાની, હું એવું માનું છું કે કદાચ અને સામાન્ય પ્રજા પણ